કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો બહાર પાડ્યો મેનિફેસ્ટોની મોદીની ગેરંટી બે હજાર ત્રેવીસ નામ આપવામાં આવ્યું છે શું કરી ભાજપે મસમોટા વચનોની લહાણી જોઈએ ખાસ અહેવાલ અંદરની વાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે જેને મોદીની ગેરંટી બે હજાર ત્રેવીસ નામ આપવામાં આવ્યું છે છત્તીસગઢ મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પરિવારને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે તેમજ પાંચસો નવા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે પચાસ ટકા સબસીડી સાથે વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે તેમજ ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળશે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે જ કહ્યું છે કે ઇન્વેસ્ટ છત્તીસગઢ શરૂ કરવામાં આવશે અમિત શાહે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને લાલલલ્લાના દર્શન યોજના હેઠળ છત્તીસગઢના ગરીબ લોકોને રામ મંદિરમાં લઈ જવામાં આવશે મેનિફેસ્ટો મુજબ છત્તીસગઢમાં ચરણ પાદુકા યોજના ફરી શરૂ કરવામાં આવશે જમીન વગરના મજૂરોને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેમજ સીજીપીએસસીમાં માં પારદર્શિતા લાવવામાં આવશે અને યુપીએસસીની ની તર્જ ઉપર લેવામાં આવશે પીએસસી કૌભાંડની તપાસ કરવામાં આવશે રાજ્યમાં રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે પાંચસો રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તેમણે કહ્યું કે ભાજપનો રેકોર્ડ છે કે ચૂંટણી ઢંઢેરો એ માત્ર ઢંઢેરો નથી પરંતુ ઠરાવશે અમે છત્તીસગઢ બનાવ્યું કારણ કે તે અમારો સંકલ્પ હતો bureau report she is